હરી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું આસો માસના વદ અષ્ટમી તિથિ એટલે અહોય અષ્ટમીના વ્રતની કથા પૂજન વિધિ તથા ઉદ્યાપન વિધિ પણ જાણીશું જે અહોય અષ્ટમીનું વ્રત કરે છે આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનની ઉન્નતિ માટે પ્રગતિ માટે દીર્ઘ આયુષ્ય માટે કરે છે આવ્રત કરવાથી ધરતી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે અહોય એટલે કે જે નાના નાના સરપોલિયા હોય છે નાના નાના જીવડા જે ધરતીમાં હોય છે આપણે જ્યારે માટી ખોદીએ ત્યારે તેનું પૂજનનો મહિમા છે જેથી ધરતી માતા સંબંધી કોઈ દોષ હોય તે દૂર થાય છે અને ધરતીની અંદર જે જીવો છે માટીની અંદર જે જીવો છે તેનું ઋણ કરજ હોય આપણી ઉપર ક્યારેક આપણાથી તેનું મૃત્યુ થયું હોય મરી ગયા હોય એવું બને ત્યારે આ અહોય અષ્ટમીનું વ્રત કરવાથી આપણા સંતાનોની રક્ષા થાય છે એવી માન્યતા છે આ આસો માસના વદ પક્ષની અષ્ટમી તિથિ એટલે અહોય અષ્ટમીનું વ્રત આ દિવસે આપણે આ વ્રતની કથા સાંભળીએ તથા આ વ્રતના મહિમા વિશે પણ જાણીશું અહોય અષ્ટમીની બે જુદી જુદી કથા બતાવવામાં આવી છે તે બંને કથા આપણે સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અહોય અષ્ટમીનું વ્રત તે સંતાનની ઉન્નતિ પ્રગતિ દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે આ વ્રત આસો માસના કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે વારે દિવાળી હોય છે તેનાથી બરાબર એક અઠવાડિયા પહેલાં આ અહોય અષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે સૌપ્રથમ આપણે અહોય અષ્ટમીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે અષ્ટમી તિથિ ક્યારે પ્રારંભ થાય છે આસો માસના વધ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસ સવારે નવને ઓગણત્રીસ મિનિટે જે પૂર્ણ થાય છે અઢાર ઓક્ટોબર બે હજાર બાવીસ સવારે અગિયાર ને સત્તાવન મિનિટે અષ્ટમીનું વ્રત સત્તર તારીખે રાખવામાં આવશે કારણ કે અહોય અષ્ટમી એ તારા અને ચંદ્રમાનું પૂજનનું વ્રત છે રાત્રિની તિથિ પ્રમાણે જે રાતનો સમય હોય તિથિ અષ્ટમી હોય ત્યારે આ વ્રત રખાય સત્તર ઓક્ટોબરે આ વ્રત રખાશે અહોય અષ્ટમીના પૂજાનું મુહૂર્ત છે સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસ સાંજે પાંચને પચાસ મિનિટથી લઈને સાતને પાંચ મિનિટ સુધીનું તારાનું દર્શન કરવાનું હોય છે અને ચંદ્રોદય થાય પછી ચંદ્રદેવનું પણ દર્શન કરીને અહોય અષ્ટમીનું વ્રત પૂર્ણ થાય છે ભગવાન શિવ પાર્વતીની પૂજા થાય છે એ ઉપરાંત માતા પાર્વતીની તથા ભગવાન શ્રી ગણેશની પણ પૂજા થાય છે સંતાનની સુખાકારી માટે સંતાનની પ્રાપ્તિ માટે તથા લગ્ન જીવન સુખી રહે સંતાનનું ભાગ્યોદય થાય સંતાનનું આયુષ્ય વધે એના માટે આ અહોય અષ્ટમીનું વ્રત રખાય છે અહોય અષ્ટમીના વ્રતના દિવસે જમીનને ખેડવી નહીં ખોદવી નહીં આ ઉપરાંત કોઈ જીવહિંસા થાય એવું કાર્ય કરવું નહીં અહોય અષ્ટમીની પૂજા વિધિ આ પ્રમાણે છે વ્રત રાખનારી બહેનોએ આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે સાંજના સમયે દિવાલ ઉપર આઠ કોષ્ટકની અહોય માતાની પૂતળી રંગ ભરીને બનાવવાની પૂતળીની પાસે સાપણ તથા તેના બચ્ચાનું ચિત્ર પણ બનાવી શકાય છે અથવા તો તૈયાર બનાવેલું ચિત્ર બજારમાં મળે છે તે ખરીદીને લાવી શકાય છે સૂર્યાસ્ત થયા પછી આકાશમાં તારા નીકળી આવ્યા હોય પછી અહોય માતાની પૂજા શરૂ કરતા પહેલાં જમીનને સાફ કરવી પછી ચોક પૂરીને એક લોટામાં પાણી ભરીને એક પાટ ઉપર કળશની જેમ મૂકવો અને પૂજા કરવી પૂજાના માટે વ્રત કરનારી બહેનોએ અગાઉથી જ ચાંદીના બે મોતી બનાવીને તેને દોરામાં પોરવી લેવા જોઈએ પછી કંકુ ચોખા દૂધ ભાતથી અહોય માતાનું પૂજન કરવું જોઈએ પાણીથી ભરેલા લોટા ઉપર સ્વસ્તિકનું નિશાન કરવું જોઈએ પછી એક કટોરામાં હલવો તથા શક્તિ અનુસાર રૂપિયાની ભેટ તૈયાર રાખીને હાથમાં સાત દાણા ઘઉંના લઈને પછી જ કથા સાંભળવા માટે બેસું કથા સાંભળ્યા પછી અહોય માતાની ચાંદીના મોતીવાળી માળા ગળામાં પહેરી લેવી અને જે ભેટ તૈયાર રાખી હતી તે સાસુમાને અથવા કોઈ ઘરમાં વયો વૃદ્ધ બહેન હોય તેને ચરણ સ્પર્શ કરીને આપી દેવાનું હોય છે ત્યાર પછી ચંદ્રમાને અર્ધ્ય આપીને ભોજન કરવાનું હોય છે દિવાળી પછી કોઈ પણ શુભ દિવસ આવે ત્યારે જે ગળામાં આપણે ચાંદીની મોતીવાળી માળા પહેરી છે તે ગોળનો ભોગ લગાવીને પાણી છાંટીને તેને સન્માનપૂર્વક કોઈ ચોખ્ખી અથવા પવિત્ર જગ્યા ઉપર મૂકી રાખવી તિજોરીમાં પણ પોટલી બનાવીને રાખી શકાય છે અથવા કોઈ પણ શુભ સ્થાને આ માળાને રાખી દેવી ઘરમાં જેટલા સંતાન હોય કુવારા હોય તેટલી વાર એક એક તથા જેટલા દીકરાઓ લગ્ન થઈ ગયા હોય દીકરીના લગ્ન થઈ ગયા હોય તેટલી વાર બે બે ચાંદીના દાણા અહોઈમાં નાખતા જવું દર વર્ષે આ જ વિધાન કરવાનું હોય છે આ પ્રમાણે કરવાથી અહોય માતા પ્રસન્ન થાય છે અને સંતાનને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે મંગળ કરે છે આ દિવસે બ્રાહ્મણોને પેંડા દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સાથે દક્ષિણા પણ અર્પણ કરવી જોઈએ આ રીતે અહોય અષ્ટમીની વિધિ કહેવામાં આવી છે હવે આપણે અહોય અષ્ટમીનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ અહોય અષ્ટમીના ઉજવણામાં જે બહેનોએ સંતાનના વિવાહ માટે અથવા તો સંતાનના સુખાકારી માટે અહોય માતાનું વ્રત કર્યું છે તેનું ઉજવણું કરવા માટે એક થાળમાં ચાર ચાર પૂરીઓ સાત જગ્યાએ મૂકી દેવી જોઈએ પછી તેના ઉપર થોડો થોડો હલવો મૂકી દેવો થાળમાં એક સાડી બ્લાઉજ શક્તિ અનુસાર રૂપિયાની ભેટ મૂકવી થાળમાં ચારેય તરફ હાથ ફેરવીને થાળ પોતાની સાસુમાને અથવા કોઈ પણ વૃદ્ધ માતા બહેનોને પગે પડીને માન સન્માનપૂર્વક આપી દેવું જે આપણે ઉજવણામાં સાડી બ્લાઉઝ રાખેલું છે તે સાસુમાને આપી દેવું અને હલવો પૂરી પ્રસાદના રૂપમાં સૌને વહેંચી દેવું હલવા પૂરીનો પ્રસાદ બહેન દીકરીઓને ઘેર પણ પહોંચાડી શકાય છે આ વ્રત ઘણું શુભ અને મંગલકારી છે માતા અહોયની કૃપાથી સંતાનોની રક્ષા થાય છે ઘરમાં સુખાકારી રહે છે અને ઘરમાં પતિ સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય છે આ રીતે ઉજવણું સાદી સરળ રીતે કરાય છે હવે આપણે સાંભળીએ અહોય માતાના વ્રતની કથા બોલો અહોય માતાની જે અહોય માતાની પહેલી કથા પ્રાચીન કાળની આ વાત છે કોઈ એક સ્ત્રીને સાત પુત્ર હતા તેનું ભર્યું ભાદરિયું કુટુંબ પરિવાર હતું આસો માસની દિવાળીના તહેવારો આવવાના પહેલાં તે પોતાના મકાનને લીપવા ધોળવા માટે માટી લેવા જંગલમાં ગઈ તે એક જગ્યાએ માટી ખોદવા લાગી ત્યાં સાપણનો દર હતો અચાનક તે સ્ત્રીની કોદાળી સાપણના બચ્ચાને વાગી અને તે તરત જ ત્યાં જ મૃત્યુ પામ્યા આ જોઈને સ્ત્રીનું હૃદય કરુણા અને દયાથી ભરાઈ આવ્યું તેની આંખમાં આંસુ છલકાવા લાગ્યા પરંતુ હવે થાય શું બનવાકાળ વસ્તુ બની ગઈ તે મનમાં ભારે પસ્તાવા લાગી અને દુઃખી મનથી માટી લઈને તે પોતાની ઘેરે પાછી ફરી આ બનાવના થોડા દિવસો પછી તેનો સૌથી મોટો દીકરો અવસાન પામ્યો પછી બીજો પણ મરી ગયો આ રીતે બહુ થોડા સમયમાં તેના સાતેય દીકરા મરી પરવાર્યા આનાથી તે સ્ત્રી ઘણી દુઃખી રહેવા લાગી એક દિવસે તે રડતી કકડતી આજુબાજુની વૃદ્ધ અને સમજદાર સ્ત્રીઓને પાસે ગઈ અને કહેવા લાગી કે મેં જાણી બુજીને તો કદી કોઈ પાપ કર્યું નથી પરંતુ હા એકવાર જંગલમાં માટી ખોદતા સમયે અજાણતા જ સાપણના બચ્ચા મારા કોદાળીથી મરી ગયા મારી કોદાળી વાગવાથી તે બચ્ચા મરી ગયા ત્યારથી એક વર્ષ પણ પૂરું નથી થયું ત્યાં મારા સાથે દીકરા મરી ગયા એ બધી સમજણી સ્ત્રીઓએ તેને સાંત્વના આપી અને ધીરજ બંધાવતા કહ્યું કે તે પોતે લોકોની સમક્ષ જે પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે અને તને જે પસ્તાવો થયો છે તેનાથી તારા અપરાધનું અડધું તો તેમાં જ ધોવાઈ ગયું છે હવે આ આસો માસની બધ પક્ષની જે અષ્ટમી આવે ત્યારે ભગવતીની પાસે સાપણ અને તેના બચ્ચાનું ચિત્ર બનાવીને તેમની પૂજા કરશે પરમાત્માની કૃપાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને તને ફરીથી પહેલાંની જેમ સંતાનનું સુખ સાંપડશે આ સાંભળીને તે સ્ત્રીએ આવતા વર્ષે આસો માસના બધ પક્ષની જ્યારે અષ્ટમી તિથિ આવી ત્યારે આ અહોય અષ્ટમીનું વ્રત કર્યું તે પછી તે સતત તે જ પ્રમાણે વ્રત પૂજન કરતી રહી મા ભગવતીની કૃપાથી તેને ફરીથી સાત પુત્રો પ્રાપ્ત થયા અને તેનું જીવન સુખમય બની ગયું ત્યારથી માંડીને આ વ્રતનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું અને તેને પાડવાની પરંપરા પણ શરૂ થઈ બોલો મા અહોયની છે હવે આપણે સાંભળીએ અહોય અષ્ટમીની બીજી કથા બોલો માતા અહોયની જય પ્રાચીન કાળની આ વાત છે દતિયા નામના એક નગરમાં ચંદ્રભાન નામના એક શેઠ રહેતા હતા તેની પત્નીનું નામ ચંદ્રિકા હતું ચંદ્રિકા બહુ સુંદર અને ગુણવાન હતી તે ઉપરાંત તે શીલવાન ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી હતી તેને અનેક વાર સંતાન થયા પરંતુ દરેક બાળક થોડા સમયમાં જ મરી જાય સંતાનોના આ પ્રમાણે મરી જવાના કારણથી પતિ પત્ની બંને બહુ જ દુઃખી રહેવા લાગ્યા તેઓ બંને મનમાં વિચાર કરતા કે તેમના મરણ પછી તેમની અઢળક ધન સંપત્તિનો વારસદાર કોણ થશે તેથી એક દિવસ ધન માયા વગેરેનો મોહ ત્યાગીને તેમણે જંગલમાં જઈને વસવાનો નિશ્ચય કર્યો બીજે દિવસે ઘર બાર બધું ભગવાનના ભરોસે છોડીને તેઓ બંને વનમાં જવા માટે નીકળી પડ્યા ચાલતા ચાલતા કેટલાય દિવસો બાદ તે બંને બદ્રિકાશ્રમની નજીક શીતળકુંડ પર પહોંચ્યા કુંડની પાસે જ અન્ન જળનો ત્યાગ કરીને બંને મરવાનો નિશ્ચય કર્યો આ પ્રમાણે બેઠા બેઠા તેમને ત્યાં સાત દિવસ પસાર થઈ ગયા સાતમા દિવસે ઉપર આકાશમાંથી આકાશવાણી થઈ હે મૃત્યુલોકના પ્રાણીઓ તમે લોકો આ રીતે તમારા પ્રાણનો પણ ત્યાગ ન કરો આ દુઃખ તો તમને તમામ પૂર્વજન્મના પાપોને કારણે મળ્યું છે જો ચંદ્રિકા અહોય અષ્ટમીનું વ્રત કરશે તો અહોય માતા પ્રસન્ન થશે અને તમને વરદાન દેવા માટે જરૂર આવશે ત્યારે તમે તમારા પુત્રોના દીર્ઘ આયુષ્ય માટે વરદાન માગી લેજો આ આકાશવાણી સાંભળીને પતિ પત્ની બંને પ્રસન્ન થયા અને પોતાના ઘર તરફ પાછા ફર્યા આ સોમાસના વદ પક્ષની અષ્ટમીનો દિવસ આવ્યો ચંદ્રિકાએ વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક માતા અહોયનું વ્રત કર્યું અહોય અષ્ટમીનું વ્રત કર્યું રાત્રિના પતિ પત્ની બંનેએ સ્નાન કર્યું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા તે સમયે અહોય માતાએ દર્શન આપ્યા વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્રિકાએ વરદાન માગ્યું કે મારા બાળકો ખૂબ જ નાની વયમાં જ મૃત્યુ પામે છે હે મા અહોય તમે તેને દીર્ઘાયુ થવાનું વરદાન આપો અહોય માતાએ તથાસ્તુ કહ્યું અને ત્યાંને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા થોડા દિવસો બાદ ચંદ્રિકાને સંતાન રત્નની પ્રાપ્તિ થઈ ખૂબ જ વિદ્વાન અને પ્રતાપી દીર્ઘ આયુષ્ય સંતાન પ્રાપ્ત કરીને પતિ પત્ની બંને પ્રસન્ન રહેવા લાગ્યા માતા અહોયની કૃપાથી તેનું જીવન સુખ સંપન્ન બન્યું હે મા અહોય તમે જેવા આ પતિ પત્નીને ફળ્યા તમે જેવા પહેલી સ્ત્રીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌ માતાઓના સંતાનોની રક્ષા કરજો બોલો માતા અહોયની જય મા ભગવતી દેવીની જય તો મિત્રો આપણે સાંભળી દિવાળીના આઠ દિવસ પહેલાં આવતું આસો માસના વધ પક્ષની અષ્ટમી તિથિનું વ્રત અહોય અષ્ટમીના વ્રતની કથા વિધિ તથા ઉદ્યાપન વિધિ પણ જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આમ જોઈ તો અહોય અષ્ટમીનું વ્રત દરેક પરણેલી સ્ત્રીઓ કરી શકે છે સંતાનની રક્ષા માટે જેમને સંતાન નથી થતા સંતાનની કામના છે તેઓ પણ અને જેમને ગર્ભમાં જ ગર્ભપાત થઈ જાય છે તે દરેક બહેનો આ સંતાનના સુખ માટે સંતાનના આયુષ્ય માટે સંતાનની પ્રગતિ ઉન્નતિ માટે આ અહોય અષ્ટમીનું વ્રત કરી શકે છે અહોય અષ્ટમીના વ્રતમાં આપણે આપણા કુળદેવીની પૂજા પણ કરી શકીએ છીએ મા ભગવતી પરંબાની કૃપા પ્રાપ્ત થાય છે દેવી પાર્વતીની પૂજા કરી શકીએ છીએ ભગવાન શ્રી ગણેશની જેમ પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે અને તેની રક્ષા પણ થાય છે અને ધરતીમાં રહેલા જમીનમાં રહેલા કોઈ જીવ જો આપણાથી ક્યારેય મૃત્યુ પામ્યા હોય તે દોષમાંથી પણ મુક્તિ મળે છે તેવું આ વ્રત છે અહોય અષ્ટમીનું વ્રત બોલો માતા અહોયની જૈ યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ બોલો માતા ભગવતી અંબાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ